गुजरात में बहुचर्चित थेल पेपर लिंक कौभाड़ मामले साबरकांठा जिला पोलीसे वधु बे आरोपीओने झड़पी लई 23 लाख जेटली रकम कब्जे लीधी छे। तेमज आगामी समय में समग्र कौभाड़नो पर्दाफाश करी तमाम आरोपीओने जेलना स्थळिया पाछळ धकेलवा अंगे निवेदन आपता जिल्ला भरमां भारे खळभळाट व्याप्यो छे। तो पोलीसे वधु आरोपीओ झड़पवानी तजवीज पण हाथ धरी छे। गुजरात में गुजरात गौण पसंदगी सेवा मंडल द्वारा लेवायल हेड क्लार्क नु पेपर लिंक करवाना आरोपसर साबरकांठा जिला पोलीसे गत रोज 11 लोको सामे नामजोग फरियाद दाखल करी हती, जे पैकी गई काले 6 आरोपीओनी अटकायत कराई हती अने वधु 2 आरोपीओनी अटकायत करी 23 लाख जेटली रकम कब्जे लीधी छे। आ अंगे साबरकांठा जिला पोलीस वडाए आपेला निवेदनमां जणाव्यु हतुं के पेपर लिंक कौभाड अंतर्गत कोई पण आरोपी ने छोड़वामां आवशे नहीं, तेमज तमाम सामे कड़कमां कड़क कार्यवाही थाय ते माटेना प्रयासों हाथ धराया छे। हालमां 11 आरोपीओ पैकी 8 आरोपीओनी अटकायत थई चूकी छे, जेमने प्रांतिज न्यायालयमां मोकली कायदाकीय प्रक्रिया अंतर्गत 14 दिवस जेटलो रिमांड मांगवामां आवशे। पेपर लिंक कौभाड मामले एक पण आरोपी ने छोड़वामां आवशे नहीं, साथोसाथ आवुं बीजी वार न थाय ते माटे तमाम आरोपीओ साथे गंभीर कलमो पण उमेराशे। जो कि हजु 3 आरोपीओनी अटकायत बाकी छे, जेमां समग्र कौभाड़नो मुख्य सूत्रधार जयेश पटेल ने झड़पी लेवा माटे जिला पोलीसनी विविध टीमों कामे लागी छे, जेथी आगामी टूंक समय में समग्र कौभाड़नो पर्दाफाश थशे ते नक्की छे। पोलीस हजु तो मुख्य आरोपीओने शोधी रही छे, त्यारबाद पेपर क्यांथी लेवामां आव्यु हजु वधु केटला लोको सामेल छे ते दिशामां पोलीस तपास करी रही छे। तो आनी अंदर कोई सरकारी कर्मचारी कोई राजकीय व्यक्तिओ संडोवायेला छे के केम તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે। બાકીના આરોપીઓની અટકાયત બાદ જ વધુ યોગ્ય કડી મળશે તેવું પોલીસ માની રહી છે। તો આ ઉપરાંત વધુ મુદ્દામાલ પણ મળી શકે તેવી શક્યતા છે। બ્યુરો રિપોર્ટ, રાજકમલ સી પરમાર, સાબરકાંઠા। નહીં, અત્યારે જે આરોપી છે એ તમામ જાહેર કરવામાં આવ્યા છે। એ આવી કોઈ અત્યારે કોઈ હકીકત જાહેર થઈ નથી અને અત્યારે જે 8 આરોપીઓ છે એની સઘન પૂછપરછ અધિકારીઓ દ્વારા ચાલુ છે। આ સાહેબ, મુખ્ય બાબત એ છે કે આ જે પેપર લીક થયું છે, લીક થવા પાછળ સૌથી મહત્વનું મૂળભૂત રોલ કોને માનવામાં આવી રહ્યો છે? અત્યારે જે છે એમાં જો જુદા જુદા જે નામ આવી રહ્યા છે એની તપાસ અત્યારે ચાલુ છે અને ટૂંક સમયમાં તમામ આરોપી ઝડપાશે તો એ મુખ્ય નામ જે છે એ સામે આવશે। ખેડા માતરના કોઈ શિક્ષકની સંડોવણી સામે આવી છે? કારણ કે એ મૂળ શિક્ષક પ્રાંતિજનો છે અને ત્યાં સુધી તપાસ પહોંચી છે આપણી ખેડા સુધી? અત્યારે આવી કોઈ હકીકત તપાસ દરમિયાન ધ્યાને આવેલ નથી। 11 સિવાય કોઈ બીજા વધુ આરોપી નામ આવ્યા? એ જે આરોપીઓ છે એની અત્યારે પૂછપરછ ચાલુ છે, વધુ એની જે જેની સંડોવણી હશે એ તમામની ધરપકડ કરવામાં આવશે। સાહેબ, આ મામલે સૌથી મોટો જે સવાલ થઈ રહ્યો છે, રાજકીય ક્યાંક ને ક્યાંક લોબી એની સાથે સંકળાયેલી છે, આવી કોઈ હકીકત અત્યારે ધ્યાને આવેલ નથી। આ લોકોની સામે સાહેબ ગુસ્સી કોર્ટનો કોઈ કલમ ઉમેરવાનું છે એ બાબતે શું કહેવાનું? અત્યારે જે તપાસ દરમિયાન જે વધુ વિગતો આવશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। જે અત્યારે જે તપાસનો વિષય છે અને જે તપાસમાં આવશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। જે એના કોઈને કોઈ પણ કોઈના કોઈ એવા સરકારી કર્મચારીની સંડોવણી હશે તો આવી વસ્તુ થઈ શકે છે, તો એ બાબતે આ કલમ આમાં લગાવવામાં આવી છે અને આ જે તપાસમાં તમામ આરોપીઓ ઝડપાશે તો એ મુજબની કાર્યવાહી થશે। એડવાન્સ પણ લગાવી છે સર? જી, કોઈ સગંતર છે જે એ તપાસનો વિષય છે અને અત્યારે એ બાબતની તપાસ ચાલુ છે।